હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર દસ સજીવોમાં શ્વસન વિશે અભ્યાસ કરીશું તો સજીવોમાં શ્વસન એટલે કે કોઈ પણ સજીવો જેમ કે મનુષ્ય છે પ્રાણી છે અથવા તો વૃક્ષો એ કઈ રીતે શ્વસન કરે છે એટલે કે શ્વાસ લે અથવા મુક્ત કરે છે તો આપણે ચાલો જોઈએ તો એક દિવસ બુજો તેના દાદા દાદી જે એક વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો તો તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ પર પહોંચ્યો તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે તો બુઝોએ તે પૂરા રસ્તે દોડતો આવ્યો પણ એક પ્રશ્ન તેના મનમાં થયો તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે તો બુઝોના આ પ્રશ્નમાં આપણે શ્વાસમાં શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાવેલ છે તો કે શ્વાસોચ્છવાસ છે એ શ્વસનનો એક ભાગ છે એટલે કે શ્વાસોચ્છવાસ શ્વાસોચ્છવાસ એટલે શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો એ શ્વસનનો એક ભાગ છે તો ચાલો આપણે શ્વસન વિશે શીખીએ તો અહીંયા સૌથી પહેલો ટોપિક છે કે આપણે શ્વસન શા માટે કરીએ છીએ તો આપણે પ્રકરણ બેમાં અગાઉ શીખી ગયા હતા પહેલા સેમેસ્ટરમાં કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો કે જેને કોષ કહીએ છીએ તેનો બનેલો છે તો દરેક સજીવ એ નાના નાના કોષોનો બનેલો છે અને કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તો સજીવનો દરેક કોષ છે એ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે તો કોષ કયા કયા કાર્ય કરે છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન તો કોષ છે એ આ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે અને આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે આપણને મિત્રો ખબર જ છે કે આ દરેક કાર્ય કરવા માટે આપણને શક્તિની જરૂર પડે છે મીન્સ કે કોષને શક્તિની જરૂર પડે છે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે આપણને ખબર છે આપણે ખોરાક નિયમિતપણે લઈએ છીએ તો ખોરાકમાં સંગ્રહિત ઊર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં ઉર્જા સંગ્રહ થયેલી હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે ને એટલે જ બધા સજીવો છે એ ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે તો મિત્રો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે આપણે શ્વસન કરીએ છીએ શ્વાસોચ્છવાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ અને તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે તો આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છીએ મિત્રો આપણે શ્વાસ દરમિયાન હવામાંથી ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને આપણે જે હવા આપણા શરીરની અંદર લઈએ છીએ એ એના વિવિધ ભાગોમાં અલબત્ત રીતે દરેક કોષો સુધી પહોંચે છે તો આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન છે એ ખોરાકને તોડવામાં મદદ કરે છે તો જે ઓક્સિજન કોષો સુધી પહોંચ્યો હોય એ આ ઓક્સિજન તેને તોડવામાં મદદ કરે છે અને કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે તો મિત્રો અહીંયા અન્ડરલાઈન કરી લેજો કે કોષમાં ખોરાકના કણને તોડી અને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે એટલે કે જે કોષમાં આપણા ખોરાકના કણ તોડે છે ઓક્સિજન અને જે ઉર્જા મુક્ત કરે છે આ પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે હવે આપણે જોઈએ કે બધા સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે તો દરેક સજીવ છે એ ખોરાક તો લેતો જ હોય અને એની સાથે સાથે ઓક્સિજન પણ લેતો હોય અને જો એ ઓક્સિજન લે તો કોષની અંદર ખોરાકના કણોને એ ઓક્સિજન તોડી નાખે છે એટલે કોષી શ્વસન તો કરતો જ હોય છે હવે આપણે જોઈએ કે કોષમાં ખોરાક એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે એટલે કે કોષમાં ખોરાકનું છે એ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે અને ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે તો જારક શ્વસન કોને કહેવામાં આવે છે કે ઓક્સિજનની મદદથી જે ગ્લુકોઝનું વિઘટન થાય એને જારક શ્વસન કહે છે આમાં પણ અન્ડરલાઈન કરી લેજો હવે ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે તો મિત્રો અહીંયા આ બે જારક શ્વસન અને અજારક શ્વસન વિશે થોડોક જ ફેર છે કે ઓક્સિજનની મદદથી જો ગ્લુકોઝનું વિઘટન થાય તેને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની મદદ વિના ખોરાક તૂટે તેને અજારક શ્વસન કહે છે હવે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે તો આપણે પહેલાં જારક શ્વસન જોઈએ એટલે કે ઓક્સિજનના ઉપયોગથી તો ગ્લુકોઝનું જ્યારે ઓક્સિજનના ઉપયોગથી વિઘટન થાય તો કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે પ્લસ પાણી છૂટું પડે અને શક્તિ છે એ પણ છૂટી પડે છે હવે જાણવું આપણે એ જરૂરી છે કે કેટલાક યિસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તો મિત્રો ઇસ્ટ છે એ એવા પ્રકારનો સજીવ છે જે હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે એટલે તેઓને અજારક જીવી કહે છે તે અજારક શ્વસન દ્વારા શક્તિ મુક્ત પાડે છે એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં એ ગ્લુકોઝમાંથી આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છે એ રૂપાંતર પામે છે તો જો ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગ વિના એટલે કે અજારક રીતે તમે એનું વિઘટન કરો તો આલ્કોહોલ મુક્ત થાય પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય અને શક્તિ પણ મુક્ત થાય છે હવે જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે એટલે કે ઘણીવાર કોઈ પણ જગ્યાએ ઓક્સિજન ઓછો હોય અથવા ન મળતો હોય એટલે કે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે જેમ કે ભારે કસરત દરમિયાન દોડવું સાયકલિંગ કરવું અને કલાકો સુધી ચાલવું અથવા તો ભારે વજન ઊંચકવું આ બધી ક્રિયા છે એમાં વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે એટલે કે આ બધી વધારે શક્તિ ઉત્પન્ન કરવાવાળી ક્રિયા માટે ઓક્સિજન તો મર્યાદિત જ હોય છે આ સમયે શક્તિની જરૂરિયાતો પૂરી કરવા માટે સ્નાયુ કોષો છે એ અજારક શ્વસન કરે છે તો ગ્લુકોઝનું જ્યારે સ્નાયુઓમાં વિઘટન થાય ઓક્સિજનની ગેરહાજરીમાં ત્યારે લેક્ટ્રિક એસિડ છૂટું પડે છે અને શક્તિ છે એ મુક્ત થાય છે તમે ક્યારેય વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાય કેમ જાય છે હવે મિત્રો જ્યારે સ્નાયુઓ છે એ અજારક શોષણ કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે એટલે કે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ છે એ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડ એકઠો થાય એના કારણે શું થાય છે સ્નાયુ છે એ ખેંચાઈ જાય છે આપણે ઘણી વાર એમ કહેતા હોય નસ ખેંચાઈ ગઈ રક્તક થઈ ગઈ તો આ શેના કારણે થાય ઓકે લેક્ટિક એસિડ એકઠો થવાને કારણે અને આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને આ ખેચાણથી છુટકારો મળે છે તો શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે તો કે ગરમ પાણીનું સ્નાન અને માલિશ છે રુધિરના વહનને ઝડપી બનાવે છે અને પરિણામે શું થાય છે સ્નાયુને મળતાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને વધતું ઓક્સિજન એ લેક્ટ્રિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે તો મિત્રો આજ આપણે અહીંયા સુધી રાખશું અહીંયાથી આગળનો ટૉપિક શ્વાસોચ્છવાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું ધન્યવાદ